સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે હોટેલ કે લારીનું મંચુરિયન ભૂલાવી દે એવું આજે નવી રીતે મેંદા વગર બે ચમચી વેજ ડ્રાય મંચુરિયન બનાવીશું આ રીતે જો તમે બનાવશો તો બહારનું મંચુરિયન પણ ભૂલી જાવ એવું ટેસ્ટી બનશે અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં બે કપ ચોપ કરેલી કોબી તો એકદમ ઝીણી ઝીણી ચોપ કરેલી અહીંયા શાકભાજી જે પણ તમારા પાસે હોય એ લઈ શકો છો કોબીનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો તો બે કપથી થોડી ઉપર ચોપ કરેલી કોબી એમાં એક મોટું કેપ્સિકમ એને પણ ચોપરમાં ચોપ કરી ઉમેરી દીધું એક કપ ખમણેલું ગાજર એને પણ ચોપ કરીને લઈ શકો છો બે ડુંગળી ઝીણી કટ કરેલી અહીંયા ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની એક ચોથાઈ કપ ઝીણા કાપેલા લીલા ધાણા એક ચોથાઈ કપ લીલી ડુંગળીના પાન અને એનો ઉપરનો ભાગ અહીંયા ડુંગળી તમારે જો લીલી પણ ન ઉમેરવી હોય તો લીલા ધાણા અડધો કપ જેટલા ઉમેરવાના મિક્સ કરી દઈશું બધી સામગ્રીઓને કોઈ પણ શાકભાજી તમારા પાસે જે વધારે હોય ઓછું હોય એ રીતે એડજસ્ટ કરી તમે ઉમેરી શકો છો એક શાકભાજી ન હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે એમાં એક ટી સ્પૂનથી થોડો ઉપર મરીનો પાવડર મીઠું સ્વાદ પ્રમાણે તો અહીંયા મેં દોઢ ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેર્યું છે એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી એકલી આદુની પેસ્ટ ઉમેરવાની બે ટી સ્પૂન જેટલો સોયા સોસ અને બે ટી સ્પૂન જેટલો ચીલી સોસ સાથે એક ટી સ્પૂન જેટલું વિનેગર તો મેં અહીંયા એપલ સીડર વિનેગર ઉમેર્યું છે અને બે ટેબલ સ્પૂન ટમાટો કેચઅપ તો ટમાટો કેચઅપનું પ્રમાણ થોડું વધારે રાખવાનું મિક્સ કરી દઈશું બધી સામગ્રીઓને એટલે મીઠું જે ઉમેર્યું એના લીધે શાકભાજીમાં નેચરલી જે પાણી હોય એ નીકળશે અને આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બે લીલા મરચાંની પેસ્ટ કે આ રીતે ટુકડા કરી તમારે જે રીતે ઉમેરવું હોય એ રીતે તીખાશ તમને જોવે એ રીતે ઉમેરી મિક્સ કરી દઈશું અને હવે બાઇન્ડિંગ માટે આપણે આમાં મેંદો નહીં વાપરીએ એના જગ્યાએ ચારથી પાંચ ટેબલ સ્પૂન ચોખાનો લોટ અને ચારથી પાંચ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર ઉમેરીશું તો ચોખાના લોટથી પાણી જેટલું શાકભાજીનું નીકળશે એ એબ્ઝોર્બ થશે એટલે ચોખાના લોટનું પ્રમાણ વધારે રાખીશું તો આ રીતે અત્યારે મેં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર વાપર્યો મિક્સ કરી દઈશું અને હવે આપણને જરૂર લાગે તો ચોખાનો લોટ જ વધારે વાપરીશું તો પાછો હું એક ચોથાઈ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશ કારણ કે આમાં હજી બાઇન્ડિંગ આવ્યું નથી અને પાણીનું પ્રમાણ નેચરલી જે આપણે મીઠું ઉમેર્યું એટલે શાકભાજીનું થશે એટલા માટે તો જરૂર લાગે એટલો તમારે વાપરવાનો તો અહીંયા ટોટલ મેં અડધો કપ જેટલો ચોખાનો લોટ અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર વાપર્યો છે જરૂર લાગે તો થોડો વધારે પણ કોર્ન ફ્લોર વાપરી શકો છો હવે મિશ્રણમાંથી આ રીતે ગોળા વાળવા માંડ્યા છે તમે જોઈ શકો છો તો આવે એક સરખા હું ગોળા વાળી લઈશ અને હવે તમે નોનસ્ટિક આ રીતે અપ્પે પેન આવે મારા પાસે કાસ્ટ આઈરનની છે તો એને મેં એકવાર ગરમ કરી લીધી છે અને ગરમ થઈ જાય એટલે મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એમાંથી મેં એક ચોથાઈ ટેબલ સ્પૂન જેટલું જ તેલ છે એ બધા આપે મોલ્ડમાં ઉમેર્યું જરૂર લાગે તો આપણે ઉપર પણ છાંટીશું તો જરૂર લાગે તો જ ઉમેરવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ લો રાખીશું અને આપણે એને એકથી બે મિનિટ જેવું તો દોઢથી બે મિનિટ જેવું તમારે એને થવા દેવાનું તો સાઈડ ચેન્જ કરી ચેક કરી લેવાનું ગોલ્ડન થાય પછી તમારે આ રીતે સાઈડ ચેન્જ કરી પાછું તમારે એને બીજી સાઈડ પણ બે મિનિટ જેવું થવા દેવાનું હવે જો મંચુરિયન બોલ્સ તમારા સાઈડમાંથી કાચા રહી ગયા હોય તો એક એક મિનિટ તમારે ફેરવી ફેરવી એને થવા દેવાના તો આ રીતે આ મોલ્ડમાં એક સરખી એવી એની જે ફ્લેમ છે એ આવી રહી છે એટલા માટે એકદમ પરફેક્ટ એવા એક સાઈડમાંથી જ થઈ ગયા તો મારે બે સાઈડ જ એને આ રીતે ફેરવીને થવા દેવા પડ્યા છે તો આ રીતે તમે જોઈ શકો છો હવે ક્રિસ્પી અને ગોલ્ડન એવા થઈ ગયા છે તો આ બિલકુલ કાચા નહીં રહે કારણ કે આપણે એમને ચાર મિનિટ જેવા થવા દઈશું એટલે અંદરથી પણ એકદમ સારી રીતે થઈ જશે તો આ રીતે બીજા પણ મંચુરિયન બોલ્સ આપણે આ રીતે ફ્રાય કરી લઈશું તો લગભગ એકવીસથી ચોવીસ જેટલા મંચુરિયન બોલ્સ ટોટલ તમારા બનશે અને મેં બધા ટાઈમે એક ટેબલ સ્પૂન તેલમાં બધા જ મંચુરિયન બોલ્સને તળે લીધા છે તો એટલા જ તેલની મને જરૂર પડી છે તો મંચુરિયન બોલ્સ તમે જોઈ શકો છો ક્રિસ્પી અને પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા છે હું બીજા મંચુરિયન બોલ્સને પણ આ રીતે બનાવી લઈશ અને આમાંથી પહેલાં આપણે અડધાનો વઘાર કરીશું અને પછી બીજા અડધાનો વઘાર કરીશું બાળકોને તમે આમને આમ આપશો તો પણ બહુ ટેસ્ટી એવા લાગશે તો મંચુરિયન બોલ્સ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા તૈયાર છે હું તમને ખોલીને પણ બતાવી દઈશ તો અંદરથી બિલકુલ કાચા નથી તમે જોઈ શકો છો હવે આપણે મંચુરિયન બનાવીશું તો એના માટે એક પેનમાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અહીંયા તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો અને ગેસની ફ્લેમ હાઈ રાખી એક મીડિયમ ડુંગળી ઝીણી કટ કરેલી ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું સાતળી લઈશું તો બે મિનિટ થાય એટલે આપણે આદુ અને લસણની પેસ્ટ અડધો ટેબલ સ્પૂન જેટલી ઉમેરીશું અહીંયા તમારે વધારે ઉમેરવી હોય તો એક ટેબલ સ્પૂન જેટલી પણ ઉમેરી શકો છો મિક્સ કરી બે મિનિટ જેવી આદુ લસણની પેસ્ટને પણ હાઈ ફ્લેમ પર સાતળી લઈશું અને મંચુરિયન બોલ્સ આપણે જ્યારે બનાવ્યા હતા ત્યારે મેં અડધો કપ જેટલી કોબી આ રીતે ઝીણી કટ કરેલી હતી એ ઉમેરી અને સાથે એક ચોથાઈ કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ ઉમેરીશું અને બેયને એકથી બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું તો આ રીતે શાકભાજી ઝીણા કટ કરીને ઉમેરવાના મોટા નથી ઉમેરવાના આ રીતે મેને સાતળી લીધું છે હવે આપણે એમાં એક ટી સ્પૂન કાળા મરીનો પાવડર અહીંયા સફેદ મરીનો પાવડર પણ ઉમેરી શકો છો અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે એક ટેબલ સ્પૂન સોયા સોસ એક ટેબલ સ્પૂન ચીલી સોસ અને બે ટેબલ સ્પૂન ટમાટો કેચઅપ તો આ અડધા જ મંચુરિયન બોલ્સનો હું વઘાર કરી રહી છું તો જો તમે બીજી વાર વધારે કરતા હોય કે એક સાથે બધો વઘાર કરતા હોય તો તમારે સામગ્રીઓ બધી ડબલ ઉમેરવાની અડધી ટી સ્પૂન જેટલું વિનેગર ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળીશું એટલે થોડું તેલ છે એ દેખાવા લાગશે હવે બે લીલા મરચાં ઉમેરી દઈશું તો લીલા મરચાને વચ્ચેથી થોડા સ્લીટ કરીને અને અત્યારે જ ઉમેરવાના પહેલેથી નથી ઉમેરવાના નહીં તો મંચુરિયન તમારું તીખ્યું થઈ જશે એક મિનિટ જેવું એને સાતળીશું હવે એક વાટકીમાં એક ચોથાઈ કપ જેટલું પાણી અને એમાં આપણે દોઢથી બે ટી સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈ આ રીતે પાણીમાં ઓગાળી ઉમેરી દઈશું મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ જ છે તો બે મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો આ રીતે પાણી બધું ડ્રાય થવા લાગશે અને સોસ છે એ થીક થવા લાગશે જો વધારે પડતો થીક થઈ જાય તો એક બે ટેબલ સ્પૂન જેટલું તમે પાણી વધારે પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો સોસનો કલર એકદમ પરફેક્ટ એવો આ રીતે બે મિનિટ પછી આવી જશે હવે આપણે એમાં મન્ચુરિયન બોલ્સ ઉમેરી દઈશું સાથે લીલી ડુંગળીના પાનજીણાં કટ કરેલા લીલી ડુંગળી ન ઉમેરવી હોય તો લીલા ધાણા પણ ઉમેરી શકો છો અને ગેસની ફ્લેમ હાઈ જ રાખી અને આ રીતે મન્ચુરિયન સોસ જે બનાવ્યો છે એમાં મન્ચુરિયન બોલ્સને આ રીતે કોટ કરીશું તો એકદમ સારી રીતે આ મન્ચુરિયન આપણે ડ્રાય બનાવ્યું છે એટલે માત્ર કોટ થાય આ રીતે એટલો જ સોસ એનો બન્યો છે તમે જોઈ શકો છો તો એકદમ પરફેક્ટ એવું એકદમ ટેસ્ટી એવું મંચુરિયન તૈયાર છે બે મિનિટ માટે બોલને સોસમાં થવા દેવાના અને ગેસની આંચ હવે બંધ કરી દઈશું અને ગરમ ગરમ મંચુરિયન સર્વિંગ માટે તૈયાર છે તો ઓછા તેલમાં અને મંચુરિયન તો બધાને બહુ જ ભાવતું હોય પણ જો આ રીતે તમે બનાવશો તો બહારનું મંચુરિયન પણ ભૂલી જશો એટલું ટેસ્ટી એવું બનશે તો એકવાર આ મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ વેચ ડ્રાય મંચુરિયન ઓછા તેલમાં કેવું લાગ્યું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ